સુરતમાં દુષ્કર્મ આચરનાર શખ્સ હરિયાણાથી ઝડપાયો. વર્ચ્યુઅલ શારીરિક સંબંધના અનુભવ પછી દુષ્કર્મ આચર્યું હતું. ઓનલાઈન સિંગિંગના નામે જયપુરની પરિણીતા ભોગ બની હતી. મૈદરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. ઓનલાઈન સિંગિંગના અભરખા ધરાવતી પરણેતા સાથે દુષ્કર્મની ઘટના સુરતમાં સામે આવી છે. ખાસ કરીને થોડા સમય પહેલાં જ જયપુરની જે પરણેતા છે તેને હરિયાણાના જે યુવાન છે તેને સાથે સોશિયલ મીડિયા થ્રુ મિત્રતા કેળવાઈ હતી. જો કે ત્યારબાદ આ જે મિત્રતા છે તે પ્રેમ સંબંધમાં કેળવાઈ હતી. ધીરે ધીરે આ બંને વચ્ચે જે રીતે પ્રેમ સંબંધ બંધાયો હતો ત્યારબાદ આ જે યુવાન છે તે યુવાન દ્વારા વર્ચ્યુઅલી રીતે સેક્સ આ પરણેતા સાથે બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જે પરણેતા છે તે પરણેતાને જયપુરથી સુરત બોલાવવામાં આવી હતી. સુરતમાં આ જે પરણેતા છે તે પરણેતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ એકાએક આ જે યુવાન છે તે યુવાને પરણેતા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં પરણેતાએ સુરતના મૈદરપુરા પોલીસ મથકમાં જે હરિયાણાનો જે યુવાન છે તે યુવાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે મૈદરપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી. અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને એક ટીમ હરિયાણા ખાતે મોકલવામાં આવી હતી, જ્યાં પોલીસે હરિયાણા ખાતે રહેતો આ જે નરાધમ છે તે નરાધમને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. મહત્વની વાત છે, હાલ તો પોલીસે આ જે નરાધમ છે તે નરાધમ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી તેની ધરપકડ પણ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.